બારડોલીના નગરમાં ગણપતિના મૂર્તિકારોની હાલત કફોડી બની છે. મોડી રાત સુધી પણ ગણેશ ભક્તો ઓછી સંખ્યામાં દેખાતા આ વર્ષે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બારડોલીમાં 15 વર્ષથી મૂર્તિનું વેચાણ કરનાર વેપારીને પણ ભારે નુકસાન થયું છે. 25% મૂર્તિનું વેચાણ થતા અને સરકારની ગાઈડલાઈન મુજબ 2 ફૂટની મૂર્તિ રાખવા છતાં પણ જૂજ વેચાણ થતા નિરાશ થઈ ગયા હતા. બારડોલી નગરમાં અલગ અલગ 15 થી વધુ જગ્યાએ ગણપતિની મૂર્તિનું વેચાણ થાય છે. બારડોલીના સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી પોતાની જાતે માટીની તેમજ પીઓપીની મૂર્તિ બનાવી વેચનાર વેપારીને આ વર્ષે પણ સફળતા મળી ન હતી. માટીની મૂર્તિ બધી જ વેચાઈ જતા તેમણે હાશકારો મેળવ્યો હતો. બારડોલીના લીમડા ચોકમાં મહિલા મૂર્તિકારને દર વર્ષે કરતા 1/2થી ઓછું વેચાણ કરતા નિરાશ થયા હતા. છેલ્લા 15 વર્ષથી મૂર્તિ શણગારના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારને પણ આર્થિક નુકસાની થઈ હતી. કેટલા વર્ષથી આ મૂર્તિનો ધંધો કરો છો આપ? આપણે 15 વર્ષથી ગણપતિના દસામાની મૂર્તિનો ધંધો કરીએ છીએ. દર વર્ષે કઈ જગ્યાએ આપ બિઝનેસ કરો છો આ મૂર્તિનો? આપણે દર વર્ષે કલાવડીએ અને અહીંયા દસામાની મૂર્તિનો કરીએ છીએ. આ વર્ષે શું પરિસ્થિતિ રહી છે? આ વર્ષે હાલની પરિસ્થિતિ પ્રમાણે COVID-19ની લીધે અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કેમ કે બહુ માલ હોય ગયો છે, પછી વેપારીને માલ પૈસા ચૂકવાના પણ એટલા પૈસા નથી જ્યાં 25% ધંધો થયો છે. એટલું નામ અને ક્યાં રહો છો? મેં બારડોલી રહું છું. મારું નામ છે પૂનમ. કેટલા વર્ષથી કરો છો? હું 10 વર્ષથી કરું છું. આ વર્ષે કેવું રહ્યું છે તમારે? આ વખતે માર્કેટ સૌદા ડાઉન છે અને 1/2 થી 2 ફૂટની છૂટ હતી અમને વેચવાની, તો પણ એ મૂર્તિ વેચાતી નથી. આપ શેની મૂર્તિ બનાવો છો ખાસ કરીને? અમે પીઓપીની બી કરીએ છીએ અને માટીની બી કરીએ છીએ. પીઓપીની બી ધીમ છે અને માટીની બી ધીમ છે. કોરોના મહામારીને કારણે આ મૂર્તિમાં થોડો વેચાણમાં માર્કેટ ડેમ થઈ ગયું છે. શું છે દર વર્ષ કરતા કેટલું વેચાણ છે અને 50% છે જ નથી માર્કેટ આ મૂર્તિના અંદર. મારું નામ છે ટેલર મિહિર કુમાર. હું બારડોલીનો રહેવાસી છું. મારું મૂર્તિનું વેચાણ આજે મેં 2 વર્ષથી કર્યું છે. આ મારું 2જું વર્ષ છે ને હું ગયા વર્ષે પણ માટીની મૂર્તિ મેં તો પણ ઓછા પ્રમાણમાં જોવા મળી બનાવી હતી, પણ મને ગયા વર્ષેનો રિસ્પોન્સ સારા મળતા મેં આ વર્ષે વધુ માટીની મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરતા મેં આ વર્ષે 60-70 મૂર્તિ જેવી બનાવી હતી. તેમાં મારું વેચાણ 2 દિવસ પહેલાં જ સારું એવું થઈ ગયું હતું ને મારી બધી મૂર્તિઓ 2 દિવસ પહેલાં જ બધી પૂરી થઈ ગઈ છે. ને આ પછાડી તમે જોઈ રહ્યા છો તેમ મારી પીઓપીની મૂર્તિ ઘણા ગયા વર્ષથી પડી ગઈ હતી, પણ એનો કોઈ રિસ્પોન્સ વધારે મળતો નથી. તે છતાં એમ બારડોલીના આ વખતે જાગૃતતા માટીમાં વધારે જોવા મળે છે બધાના, એટલે એવું લાગે છે કે માટીમાં લોકોનો રસ વધે છે બધા. આપની મૂર્તિની સાઇઝ શું છે? માટી મારી મૂર્તિની સાઇઝ 5 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની છે. ને એમાં હું મૂર્તિ સાથે એક જાસૂદનું છોડ અને એક કુંડું આપું છું મૂર્તિની સાઇઝ પ્રમાણે અલગ અલગ રીતે. એટલે તમે એનું વિસર્જન ઘરે કરીને એની અંદર તમે માટી પીગળી જાય ત્યાર પછી તમે એને કુંડામાં માટી નાખીને એની અંદર જે છોડ આપું છું સાથે તે છોડ રોપી શકો છો તેની સાથે તમે.